આગળ વાત કરીએ તો સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે 3 યુવકો ટ્રેનની અડફેટે આવી જતા 2ના મોત નિપજ્યા છે, જ્યારે 1ની ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. અન્ય ટ્રેનમાં બેસી જતા ચાલુ ટ્રેને ઉતર્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના 6 યુવકો રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા હતા. સુરત સુધીની ટ્રેન હોવાથી આજે સુરત ઉતરી વલસાડ જવા માટે અન્ય ટ્રેનમાં બેસી ગયા હતા. જોકે ટ્રેનમાં રહેલા મુસાફરોએ માર્ગદર્શન આપ્યું હતું કે આ ટ્રેન સુપરફાસ્ટ છે અને વલસાડ ઊભી નહીં રહી, જેથી યુવાનો સુરત ઉધના રેલવે સ્ટેશન વચ્ચે રઘુકુર માર્કેટ રેલવે ઘરનારા નજીક ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી રેલવે ટ્રેક ઉપર ઉતરી ગયા હતા. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફટે ચડ્યા હતા, જેમાં એક કુલદીપ ફુલસિંગ ઉંમર વર્ષ 18નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ત્યારબાદ યુવાનો દ્વારા અન્ય લોકોની મદદથી ટ્રેનની અડફટે આવેલા ત્રણેયને ઉચકીને ઉધના રેલવે સ્ટેશન લઈ ગયા હતા, જ્યાંથી 2 યુવકો પ્રવીણ ધીરસિંગ ઉંમર વર્ષ 19 અને પ્રવીણ નારાયણસિંગ ઉંમર વર્ષ 18ની 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રવીણ ધીરસિંગનું મોત નિપજ્યું હતું, જ્યારે પ્રવીણ નારાયણસિંગની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો રેલવે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. વલસાડમાં હોટલમાં કામ કરવા આવ્યા હતા રાજસ્થાનના યુવકો કુલદીપ, પ્રવીણ ધીરસિંગ, પ્રવીણ નારાયણસિંગ, મહેન્દ્રસિંગ, પિન્ટુ, પ્રકાશસિંગ અને તેનો મિત્ર વલસાડ ખાતે જવા માટે નીકળ્યા હતા. પ્રવીણ નારાયણસિંગની ઓળખથી વલસાડમાં હોટલમાં કામ માટે આવ્યા હતા. તે દરમિયાન ટ્રેનની અડફેટે ચડતા 2ના મોત નિપજ્યા છે. વિધિ શાહ, ZS TV, સુરત.